જય જોહાર. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લામાં જે પ્રવેશ બંધી હતી એને રદ કરવા માટે આજે મારી જ્યારે સુનાવણી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને જે પણ શરતો હતી એ શરતો મોકૂફ રાખી છે ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ, એમને અમે આવકારીએ છીએ. સાથે સાથે આજે જ્યારે અહીં આવવા માટે જે પ્રવેશની મંજૂરી મળી છે ત્યારે અહીં મારા વિધાનસભા મત વિસ્તારના તમામ જનતા વચ્ચે આજે જ્યારે મને આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી વિધાનસભાના તમામ જનતા વચ્ચે હું આવ્યો છું, સાથે મારું ગામ મારા પરિવારની વચ્ચે આજે આવવાનું થયું છે ત્યારે ખરેખર ખુશી થાય છે. એટલે આજના દિવસે વધારે નહીં કહીશું, આવતીકાલે તો આપણે બધા મળવાના જ છે. ત્યારે આજે 6 વાગે ઓર્ડર થયો અને ટૂંક જ સમયમાં અહીં ઉપસ્થિત થયેલા તમામ આગેવાનો, વડીલો, માતા બહેનો, સાથે સાથે ડેડિયાપાડાના પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ, જળગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ, એડવોકેટ શ્રી હરિસિંહભાઈ, આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ, વકાભાઈ, જગદીશભાઈ અને તમામ ડેડિયાપાડાના મારા યુવાન મિત્રો સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું. સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે. આવતીકાલે યામોગી માતાના મંદિરે દેવમોગરા ખાતે 6 વાગે આરતીમાં આપણે સૌ ભાગ લઈશું. 6 વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી 7 વાગે ડેડિયાપાડા આવીને ડેડિયાપાડા ખાતેથી આપણે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને 8 વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું. એટલે આવતીકાલે તમામ આગેવાનો, તમામ યુવાનો, દરેક ગામના લોકો 8 વાગે ડેડિયાપાડા આવે એવી પણ આપ સૌને અપીલ કરું છું. ફરી એકવાર ટૂંક સમયમાં તમે બધાએ સ્વાગત કર્યું અને ખરેખર ડેડિયાપાડાની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ આશીર્વાદ મળ્યા એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી. અને હવે તમે ડેડિયાપાડા વિધાનસભામાં આવી ગયા છો, કેટલા મહિના બાદ આવ્યા છો અને શું કહેશો આવે? આજે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે, ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે. સાથે સાથે છેલ્લા 5.5 મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા, છતાંય પરિસ્થિતિને આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું. અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું. આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર, આવો જ પ્રેમ, આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. બરાબર. કેવો પ્રચાર થશે હવે ડેડિયાપાડામાં? ચૈતરભાઈ વગર પણ પ્રચાર થતો પણ હવે ચૈતરભાઈ આવી ગયા છે, કેવો પ્રચાર કરવામાં આવશે? ડેડિયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સમાન માને છે ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું. સમય ઘણો ઓછો છે છતાંય
જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે. ઘણા સમયથી હું આવા માટે પ્રયત્ન કરતો હતો, પણ કેટલીક ન્યાય પ્રણાલિકાના આધીન આવી નથી શકાતું. છતાંય આજે અમને જયારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં દરેક તમામ લોકોની વચ્ચે જઈશું, એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું. લોકસભા ખુદ ચૈતરભાઈને પ્રચાર કરતી શું ખાસ? જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની સુખ દુઃખમાં એમના કામો અમે કર્યા છે, ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે, અમારા માટે બહુ મોટી વાત છે. અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે, છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે અમારા પ્રયત્નો. ડેડિયાપાડાના લોકો ચૈતર વસાવાની માંગ કરતા હતા, હવે ચૈતર વસાવા આવી ગયા છે, કેવું રહેશે મનસુખ વસાવા સામે, પડકાર કેવા રહેશે? ભરૂચ લોકસભાની ચૂંટણી છે ત્યારે ડેડિયાપાડાના લોકો, ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે. ડેડિયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે એવું મને અનુમાન છે. સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એવી મને પૂરી અપેક્ષા. આવતીકાલે કેવો પ્રવાસ છે? આવતીકાલે મારે યહમોગી માતા, દેમોગરા માતાની માનતા હતી કે હું ડેડિયાપાડામાં પગ મૂકું તો પહેલા દર્શન એમના કરીશ, ત્યારે વહેલી સવારે 6 વાગ્યાની આરતીમાં હું ત્યાં પહોંચવાનો છું. ત્યાંની આરતી પતાવીને 7 વાગે ડેડિયાપાડા આવીશું અને ડેડિયાપાડા 8 વાગે બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર કરીને અમે ભરૂચ જવા માટે રવાના થઈશું. ડેડિયાપાડામાં અમે પ્રચાર ક્યારથી શરૂ કરશો? ડેડિયાપાડામાં પ્રચાર 19-20 તારીખથી અમે સ્ટાર્ટ કરીશું. આદિવાસી સે રહ્યા, દેખો દેખો કોણ આયા, આદિવાસી.
હેલો પેલો આપી દઈશું આ લાઈવ ચાલુ.